ડભોઈના નડા ગામના વણકરવાસમાં છેલ્લા 2 વર્ષથી પાણીની સમસ્યા છે. આ વિસ્તારની મહિલાઓને પાણી માટે દૂર સુધી જવું પડે છે. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. વળી ગામના સરપંચ કહે છે કે પંચાયતમાં ભંડોળ આવશે ત્યારે આ મુશ્કેલીનો હલ કરાશે. નળામાં પાણી પેલું એના લીધે પાઇપનો મુડાડીને બધું થઈ જવાના લીધે બંધ થઈ ગયું છે. અમે તપાસ કરી વાટા બાટા કર્યા બધું કર્યું પણ કંઈ થતું નહીં, એટલે નવી લાઈન નાખવાનો વિચાર કર્યો. નવી પાઇપો તો હવે એ થોડા દિવસમાં 5-7 દિવસમાં એનું કામ શરૂ કરીને લગભગ પૂરું કરવા પ્રયત્ન કરીશું. નડા ગામે જે હરિજન વિસ્તારની અંદર પાણીના પ્રશ્ન અંગે જે રજૂઆત આવી છે, આ બાબતે સર્વે તપાસ કરીને એમને ઝડપથી પાણીની સુવિધા મળે અને એનો પ્રશ્ન ઉકેલાય એવી કામગીરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારમાં 70-80 મકાનો છે. વિસ્તારમાં 2 વર્ષથી પાણી માટે વલખા મારવા પડે છે. અનેક રજૂઆતો છતાં તંત્રે કોઈ જ પગલાં લીધા નથી ત્યારે સ્થાનિકોએ જાતે જ પાઇપલાઇનનું સમારકામ કરવાનું નક્કી કર્યું છે. આ સાથે જ સ્થાનિકોએ પાણી વેરો નહીં ભરવાનો પણ નિર્ણય કર્યો છે. 2 વર્ષથી પાણી આવતું નથી ટાઈમ, એટલામાં પાણી નવી નગરીમાં અને વણકરવાસમાં પાણી અમારે આવતું નથી. બહેરો બધા મજૂરી કરવા જાય તો મજૂરી કેવી રીતે કરવા જાય? આમાં મજૂરી કરીએ કે પાણી પડીએ તો અમે ભૂખે હો મરજીએ. પાણી નાખો દિવસ અને પટેલ લોકોના ઉપર 5-5-6-6 માળના બિલ્ડિંગો છે તેની પર પાણી છરે છે અને અમારા બાજુ પાણી છરતું નથી. અને સરપંચ સાહેબને એવું કીધું કે પાણી અમારે આવતું નહીં, તમે શું કરશો? તો કે સરપંચ સાહેબ કે અમારા સગવડ નથી કે તો જ્યારે અમે સગવડ આવશે ત્યાં તમારા બાજુ પાણીનો બંદોબસ્ત કરીશું. વણકરવાસ પર અમે છેલ્લા 70-80 મકાન છે, એમાં છેલ્લા 2 વર્ષથી પાણી નથી આવતું. એના માટે અમે રજૂઆત સરપંચ સાહેબને કરી, તળેટી સાહેબને કરી, ટીડીએસ સાહેબ પાસે ગયા હતા. છેલ્લા 1.5 મહિના પહેલાં અરજી બી આપણે જમી 3 જગ્યાએ તો બે લોકો કશું કર્યું નહીં અત્યાર સુધીમાં. અમે પાણી નિરાકાર નહીં આવે ત્યાં સુધી અમે વેરાનો બહિષ્કાર કરીશું. આવે 2 વર્ષથી વણકર વિસ્તારની પાણીની પાઇપલાઇન બ્લોક છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમની સાથે વાહલા દવલાની નીતિ થઈ રહી છે. એક વિસ્તારમાં ભરપૂર પાણી છે જ્યારે તેમના વિસ્તારમાં પાણીના ફાંફા છે. પિન્ટુ પટેલ, VTV, ડભોઈ.